સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એમાં અગાઉ આપણે સ્થાન કિંમત ને આધારે બરોબર બે અલગ અલગ રીતે આપણે ગુણાકાર શીખા બરોબર. આજે આપણે વધુ દાખલા જોશું ત્રિરાશિ ના આધારે બરોબર. જો રાજ એક દિવસમાં 140 રૂપિયા કમાય તો 30 દિવસમાં કેટલું કમાય બરોબર. અહીંયા આપણે ત્રિરાશિમાં પેલી લાઈન પણ આપેલી છે બીજી લાઈન બરોબર. અલગરામ ની આગળ જે લાઈન આવે એ પેલી લાઈન કરવાની અને બીજી હોય એ અલગરામ પછી જે આવે એ બીજી લાઈનમાં બરોબર. પેલા શું કીધું છે રાજ એક દિવસમાં સોરી રાજને એક દિવસમાં મળતી રકમ બરાબર 140 રૂપિયા કેટલી મળે છે 140 તો 30 દિવસમાં કેટલી મળશે 30 દિવસમાં મળતી રકમ બરાબર કેટલી. હવે શું કરવાનું છોકરી ગુણાકાર 30 નો ગુણાકાર 14 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 = 30 × 140 =
મૂકી દેવા બરોબર તો કેટલા રૂપિયા આવશે 4200 રૂપિયા આવશે બરોબર તેથી રાત ને 30 દિવસ માં રાત 30 દિવસ માં 4200 રૂપિયા કમાય કેટલા રૂપિયા 4200 રૂપિયા કમાશે બરોબર હવે રીતે બીજો પ્રશ્ન 400 નો એક મહિનામાં 5000 કમાય બરોબર તો 12 મહિનામાં કેટલું કમાય ત્રિરાશિ મૂકી દઈએ 100 નું ને 1 મહિનામાં મળતી રકમ બરાબર 5000 કેટલી મળી છે 5000 તો 12 મહિનામાં મળતી રકમ બરાબર કેટલી 12 મહિનામાં મળતી રકમ બરાબર કેટલી 5000 ગુણ્યા 12 5000 ગુણ્યા 12 કેટલો જવાબ આવશે 12560 12560 એટલે 30 એમ થશે જવાબ કેટલો આવશે 60000 રૂપિયા જવાબ આવશે બરોબર આ બે દાખલા હવે ત્રીજો પ્રશ્ન જો મનુભાઈ એક દિવસમાં 150 રૂપિયા કમાય છે તો બે અઠવાડિયામાં અને 40 દિવસમાં કેટલું કમાય એટલે આપણે સૌપ્રથમ બે અઠવાડિયાની જોવાનું છે પછી 40 દિવસ સૌપ્રથમ આપણે જે અઠવાડિયું આપેલું છે એમાં આપણે કેટલા દિવસ હશે એનું પડશે તો પહેલા લખી નાખીએ બે અઠવાડિયા માટે એક અઠવાડિયા બરાબર કેટલું થશે 7 દિવસ બે અઠવાડિયા બરાબર કેટલું થાય બે અઠવાડિયા બરાબર 14 દિવસ થાય બરાબર એક અઠવાડિયા બરાબર 7 દિવસ બે અઠવાડિયા બરાબર 14 દિવસ હવે જે રાશિ મૂકીએ કે એક દિવસમાં મળતી રકમ બરાબર 150
રૂપિયા 2 અઠવાડિયા એટલે 14 દિવસ અહીંયા આપણે સંખ્યાને લખી નાખીએ 1 દિવસ હવે 14 દિવસ માં મળતી રકમ બરાબર કેટલી હવે શું કરવાનું 150 ગુણ્યા 14 150 ગુણ્યા 14 સાહેબ પકડી નાખતા હોય 0 5 1 4 5 24 ની જોડી અહીં 2 4 ને 4 4 ને 2 6 0 6 ને 5 11 કરો 1 1 અને અહીંયા 0 હતા 2100 જવાબ આવશે કેટલો આવશે 2100 રૂપિયા 2 અઠવાડિયામાં તેને 2100 રૂપિયા મળશે બરોબર એટલે કે 2 અઠવાડિયા એટલે 14 દિવસ 1 દિવસ માં 150 રૂપિયા મળતા હોય તો 14 દિવસ માં કેટલા મળશે 2100 રૂપિયા હવે આપણે 40 દિવસ માટે 40 દિવસ માટે બરોબર એમાં ડાયરેક્ટ કેટલી રાશિ લેવાની કે 1 દિવસ માં મળતી રકમ બરાબર 150 રૂપિયા તો 40 દિવસમાં મળતી રકમ બરાબર કેટલી ત્રિરાશિ કરીએ 40 ગુણ્યા 150 40 ગુણ્યા 150 15 તરી 45 15 જો 60 60 ગયા ના 2 શૂન્ય એટલે 6000 રૂપિયા કેટલા આવશે 6000 રૂપિયા આવી રીતે ત્રિરાશિની મદદથી આપણે દાખલા કર્યા બરોબર હવે આપણે આગળ જોઈએ હવે આગળ આમાં આપણને અમુક રૂપિયા હોય એની નોટ આપેલી છે 5 ની નોટ 10 ની નોટ 15 ની સોરી 100 ની નોટ 20 ની નોટ 50 ની નોટ એવી રીતે આપેલી છે એના પરથી આપણે કુલ રકમ શોધવાની છે એટલે કે પહેલા આના કેટલા રૂપિયા થશે મૂળ અને એ જે રૂપિયા મળશે એ આપણે સરવાળો કરીને કુલ રકમ શોધવાની તો 5 ની 25 નોટ એટલે કઈ રીતે લખાશે ને 5 ગુણ્યા 25 બરોબર તો એના કેટલા રૂપિયા થશે 25 50 125 બરોબર કેટલા રૂપિયા થશે 125 પછી 10 રૂપિયા ને 18 10 ગુણ્યા 18 એટલે કેટલા થશે 180 180 પછી 100 રૂપિયા ને 5 તો 100 રૂપિયા ની કેટલી નોટ 5 100 ગુણ્યા 5 બરાબર કેટલા આવશે 500 100 ગુણ્યા 5 એટલે 500 20 રૂપિયાની 9 નોટ 20 ગુણ્યા 9 કરવાના જવાબ કેટલો આવશે 180 કેટલો જવાબ આવશે 180 50 ની 1 નોટ 50 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 50 હવે આ બધાય સરવાળો કરીને કુલ રકમ એ લખવાની છે અહીંયા 5 વત્તા 0 એટલે 5 પછી 8 ને 10 10 ને 18 18 ને 5 23 23 નો કરો બધી આવશે 1 2 3 5 ને 8 8 ને 1 9 કુલ રકમ કેટલી થશે 935 રૂપિયા કેટલા થશે 935 રૂપિયા બરોબર આ એ તો હવે બીજું બીજામાં 500 ને 3 નો એને કેટલા થશે 500 ગુણ્યા 3 એટલે કેટલા થશે 5 3 15 એટલે 1500 રૂપિયા પછી 100 રૂપિયા ને 5 નો તો 100 ગુણ્યા 5 કેટલા થશે 500 બરોબર 50 ની 10 નો એટલે એ પણ 500 થશે 50 ગુણ્યા 10 એમાં પણ કેટલો જવાબ આવશે 500 10 રૂપિયા ને 15 10 ગુણ્યા 15
એટલે 10 ની 15 એટલે 10 ની 15 હવે બે વખત કરીએ તો જવાબ કેટલો આવશે x અને 50 150 અને 2003 એટલે 2000 ગુણ્યા 3 કેટલા આવશે 6000 રૂપિયા આવે 2003 2003 એટલે કેટલો જવાબ આવશે 6000 હવે આ બધાનો શું કરવાનો સરવાળો શૂન્ય થી 5 5 ને 5 10 ને 15 15 ને 1 16 16 ને 16 ઉપર આવશે 1 6 7 ને 8 8650 રૂપિયા થાય બરોબર કેટલું થાય છે 8650 રૂપિયા તો આવી રીતે આપણે નોટ આપેલી હોય 10 ની 50 ની 100 ની 500 ની કે 2000 ની કોઈ પણ નોટ બરોબર અને કેટલી નોટ ધારો કે 100 ની 2 નોટ હોય બરોબર આવી રીતે તો આપણને કેટલા રૂપિયા થાય એ આવવું જોઈએ બરોબર તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 પૂરું કરીએ છીએ અને આજે જે કરાયું એ તમારે બાકી બુક માં અને રફ બુક માં બે વાર લખવાનું રહેશે બરોબર નેક્સ્ટ આપણે એક નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીશું